ભાવનગર નજીક આવેલ વર્તેજથી બુધેલ ચોકડી તરફના માર્ગની અત્યંત બિસ્માર હાલત હોય વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. વર્તેજથી બુધેલ ચોકડી તરફ જવા માટેનો 10 કિલોમીટરનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોય વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ રોડ પર 2 થી 3 ફૂટના મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકને પોતાનું વાહન ચલાવવું પણ મુશ્કેલ છે. બિસ્માર રોડના કારણે નાના મોટા અકસ્માતો પણ કાયમી બન્યા છે. રોડની ખરાબ હાલત અંગે તુષારભાઈ તથા રાણાભાઈ રબારીએ માહિતી આપી હતી. આપણે નારી ચોકડીથી બુધેલ સુધી બહુ રસ્તો ખરાબ છે અને અવારનવાર એક્સિડન્ટ બને છે અને એટલા બધા ખાડા પડી ગયા, કોઈ ખામી નહીં. એટલા બીજા નંબરમાં રાત્રે વાહન આવે તો દેખાતું નથી, સીધો અકસ્માત, સીધો ગાડીવાળા, ટ્રાન્સપોર્ટવાળા, ખટરાવાળા સીધા માથે ચડી જાય. એટલે મુદ્દો પ્રશ્ન રસ્તાનો છે. વહેલી તકે સરકાર આ ધ્યાન દે, રસ્તા સારા થઈ જાય તો અકસ્માત ઓછા થાય. અમારી ફેક્ટરી વર્તેજ છે, રોજે રોજ અલંગ જવાનું હોય છે અને આ અલંગ માટેનો જે આ રસ્તો છે, આ રસ્તો છેલ્લા 1 થી 1.5 વર્ષથી આવો ખરાબ છે અને ફોર વ્હીલર તૂટે છે, રોજે રોજ એક્સિડન્ટો થાય છે અને છતાંય કોઈ તંત્રને ખ્યાલ નથી આવતો કે આ રસ્તો આપણે સુધારીએ અને સારો કરીએ. આ રોડ અમારા ધ્યાનમાં છે ત્યાંથી જેવો તેવો ખરાબ હતો એ તો વાત અલગ છે, પણ 1.5 વર્ષથી આ હાલત એવી છે કે આખી આખી ગાડી અંદર વહી જાય એવા ખાડા છે ચોમાસામાં પાણીમાં. એટલે બહુ વિચારીને ગાડી ચલાવવી પડશે, છતાંય તેને ઓઇલ ચેમ્બરો તૂટે છે, ગાડીના શોક્સ જાય છે, બધી વસ્તુ, ગાડી ખરાબ થાય છે. ઉપરાંત જો રોડો તારવા જઈએ તો એક્સિડન્ટ થવાની ભય રહે છે. હાલ ચોમાસુ પણ પૂરું થઈ ગયું હોય સરકારી તંત્ર દ્વારા રોડનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.